ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 6 સ્ટોર્મ માં લાસ્ટ ચેપ્ટર ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. ગઈકાલે ફ્લાયવ્હીલ ની ડેફિનેશન સમજાવવામાં આવી હતી અને ફ્લાયવ્હીલ નું ફંક્શન એમનું વર્ક સમજાવવામાં આવ્યું હતું. ઓકે, તમે ફ્લાયવ્હીલ ની ડેફિનેશન એ પ્રમાણે ભણ્યા હતા કે ભાઈ કોઈ પણ ડીઝલ એન્જિન હોય તો એમની આઉટપુટ શાફ્ટ ઉપર એક મોટું વ્હીલ જોવા મળે છે. આ મોટા વ્હીલને શું કહેવાય? ફ્લાય વ્હીલ કહેવાય. ફરીથી એકવાર સમજાવું, કોઈ પણ ડીઝલ એન્જિન હોય તો એમની આઉટપુટ શાફ્ટ ઉપર એક પ્રમાણમાં મોટું વ્હીલ જોવા મળે છે, જેમને ફ્લાય વ્હીલ કહેવાય. ત્યારબાદ ફ્લાય વ્હીલના કાર્યો ભણ્યા હતા. ઓકે, જ્યારે એનર્જી વધારે હોય ત્યારે ફ્લાય વ્હીલ એનર્જી સ્ટોર કરે અને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ફ્લાય વ્હીલ દ્વારા સ્ટોર થયેલી એનર્જી રિલીઝ કરે. ખાસ ધ્યાન આપજો, આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, ફ્લાય વ્હીલ ના પ્રકારો, તો ફ્લાય વ્હીલ ના મુખ્ય ત્રણ પ્રકારો છે. સૌથી પહેલા ડિસ્ક પ્રકારનું ફ્લાય વ્હીલ, ત્યારબાદ રીમ તથા આર્મ વાળું ફ્લાય વ્હીલ, ત્યારબાદ સ્પ્લિટ પ્રકારનું ફ્લાય વ્હીલ. ડાયામીટર પ્રમાણે ડિવાઈડ કરેલું છે. ઓકે, 600 mm સુધીના ડાયામીટર વાળું ફ્લાય વ્હીલ ડિસ્ક પ્રકારનું ફ્લાય વ્હીલ છે. ત્યારબાદ 600 થી 2500 mm સુધીના ડાયામીટર વાળું રીમ તથા આર્મ વાળું ફ્લાય વ્હીલ છે અને 2500 mm કરતા વધારે ડાયામીટર વાળું ફ્લાય વ્હીલ સ્પ્લિટ પ્રકારનું ફ્લાય વ્હીલ છે. ઓકે, આ 600 mm ડાયામીટર વાળું ફ્લાય વ્હીલ આખું એક સાથે જ બની જાય છે. 600 થી 2500 mm સુધીનું ફ્લાય વ્હીલ પણ એક સાથે જ બનાવવામાં આવે છે, પણ સ્પ્લિટ પ્રકારનું ફ્લાય વ્હીલ એટલું બધું મોટી સાઈઝનું હોય કે એક સાથે આખું ફ્લાય વ્હીલ ના તૈયાર થાય. એટલે આવી રીતે એમના અલગ અલગ ભાગ તૈયાર કરવામાં આવે અને પછી બધા ભાગોને જોડી દેવામાં આવે એટલે સ્પ્લિટ પ્રકારનું ફ્લાય વ્હીલ તૈયાર થઈ જાય. ઓકે, તો આપણે 1x1 ફ્લાય વ્હીલ ના ત્રણે ત્રણ પ્રકાર સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. ખાસ ધ્યાન આપજો, સૌથી પહેલું ડિસ્ક પ્રકારનું ફ્લાય વ્હીલ, તો એમાં રીમ, હબ અને વેબ મુખ્ય ત્રણ ભાગ હોય છે. ફિગરમાં આ પ્રકારનું ફ્લાય વ્હીલ દર્શાવવામાં આવેલ છે. 600 mm ડાયામીટર સુધીના ફ્લાય વ્હીલ મુખ્યત્વે આ પ્રકારના હોય છે, જે સળંગ એક સાથે જ બનાવવામાં આવેલ હોય છે, જેમાં રીમ તથા હબ વેબ અથવા તો રીમ દ્વારા જોડાયેલ હોય. રીમ તથા હબ છે એ વેબ અથવા રીમ દ્વારા જોડાયેલા હોય. તો ખાસ ધ્યાન આપજો, ડિસ્ક પ્રકારનું ફ્લાય વ્હીલ તમે ફિગરમાં જોઈ રહ્યા છો, એક સાથે જ આખું ફ્લાય વ્હીલ બને છે, 600 mm ડાયામીટર વાળું હોય. ત્યારબાદ રીમ તથા આર્મ વાળું ફ્લાય વ્હીલ. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, આર્મ વાળું એટલે ટોટલ 4 આર્મ હોય. જો ડીઝલ એન્જિન ની આઉટપુટ શાફ્ટ ઉપર આપણા, ઓકે, ખાસ ધ્યાન આપજો, કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે જે વ્હીલ હોય એમના જેવું છે આ રીમ તથા આર્મ વાળું ફ્લાય વ્હીલ. ઓકે, ફિગરમાં આ પ્રકારનું ફ્લાય વ્હીલ દર્શાવેલ છે. પ્રમાણમાં મોટી સાઈઝના ફ્લાય વ્હીલ મુખ્યત્વે આ પ્રકારના હોય. ડાયામીટર કેટલો હોય? 600 mm થી 2500 mm સુધીનો હોય. આ પ્રકારના ફ્લાય વ્હીલમાં રીમ તથા હબ 4, 6, 8 આર્મ દ્વારા જોડાયેલ હોય છે. ખાસ ધ્યાન રાખજો, ઓકે, રીમ તથા હબ 4 આર્મ. જો અહીંયા કેટલા આર્મ છે? 1, 2, 3 અને 4. ઓકે, રીમ તથા આર્મ હોય, ઓકે, રીમ તથા હબ હોય એ 4 અથવા 6 અથવા 8 આર્મ દ્વારા જોડાયેલ હોય છે. ત્યારબાદ સ્પ્લિટ પ્રકારનું ફ્લાય વ્હીલ, તો ફિગરમાં આ પ્રકારના ફ્લાય વ્હીલ નો એક ભાગ દર્શાવેલ છે. કારણ કે 2500 mm થી મોટી સાઈઝના ફ્લાય વ્હીલ સ્પ્લિટ પ્રકારના હોય છે એટલે સળંગ આખું ફ્લાય વ્હીલ એક સાથે તૈયાર ના થાય એટલે એમના અલગ અલગ ભાગ કરવા પડે, ત્યારબાદ બધા ભાગોને જોઈન્ટ કરવામાં આવે. ફિગરમાં સ્પ્લિટ પ્રકારનું ફ્લાય વ્હીલ દર્શાવેલ છે એમનો એક ભાગ.
25 mm થી મોટી સાઈઝના ફ્લાયવ્હીલ સ્પ્લિટ પ્રકારના ફ્લાયવ્હીલ હોય છે, જેમાં સમગ્ર ફ્લાયવ્હીલ 2, 3, 4 કે તેથી વધુ ભાગમાં વહેંચાયેલ હોય છે. રીમ તથા હબ ઉપર યોગ્ય પ્રકારના જોઈન્ટ વાપરી દરેક ભાગનું એકબીજા સાથે જોડાણ કરેલું હોય છે. આ અહીંયા તમે જોઈ રહ્યા છો, આ જોઈન્ટ છે, ખાસ ધ્યાન આપજો. ઓકે, તો ફ્લાયવ્હીલ ના મુખ્ય 3 પ્રકારો છે, ડિસ્ક ટાઈપ, રીમ એન્ડ આર્મ ટાઈપ, સ્પ્લિટ ટાઈપ. આ 600 mm ડાયામીટર સુધીનું ફ્લાયવ્હીલ, રીમ, હબ અને વેબ. ત્યારબાદ રીમ તથા આર્મ વાળું ફ્લાયવ્હીલ, ઓકે, 600 mm થી 2500 mm સુધી ડાયામીટર. આમાં 4 આર્મ આવેલા હોય, અથવા 6 હોય અથવા 8 હોય. સ્પ્લિટ પ્રકારનું ફ્લાયવ્હીલ આખું એક આરવાળ ના તૈયાર થાય, આવી રીતે અલગ અલગ ભાગ બનાવવા પડે, ત્યારબાદ બધા ભાગ એક સાથે જોડવામાં આવે એટલે ફ્લાયવ્હીલ તૈયાર થાય. 2500 mm થી મોટી સાઈઝના ફ્લાયવ્હીલ આ પ્રકારના હોય. ઓકે.